वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। Ha 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 ha!
ज्योति स्वरूप ने ए जगत नो आधार छे। अजमल जी ने त्या अवतार धारण कर्यो छे। तारा आ पापी अवतार नी मुक्ति इच्छतो हो तो ए बाल स्वरूप ना चरण चूमी ले। नहीं नहीं भैरवा, तारू विकराल स्वरूप समेटी न ले तो। कौन छे तू? न ओळख्यो मने? हूँ रावण। रावण तू अही? जगत जने राम तरीके पूजे छे, ए राम ना हाथे जरा दस मस्तक कपाया ए रावण। एज रावण ए राम साथेना वैरनी आगमा सड़क तो रावण। हैं भैरवा, चार चार जुग नो तू अमारा वैर नो वारस। कौन कौन छे तू? हिरण्यकश्यप। हिरण्यकश्यप जेना घरे पापी प्रहलाद जेवो दीकरो पाक्यो तो, अने एना पाप ने कारणे दुनिया जेने जगत नो नाथ कहे छे एने मने छेत्री नरसी रूपे मार्यो। ए वैर ना वारस तरीके धरती माथे तारो जन्म थयो छे। हाँ, हूँ तमारा बदना वैर नो वारस। तो पृथ्वी ना पाटले थी धर्म अने धर्म मंदिरों नो नाश करो। भैरवा, तारा स्वरूप ने समेटी ले मां, तारा स्वरूप ने समेटी ले मां। उठ, आसमानी छाती चिरी नाक, तारा पगनी लात थी पाताल ना पर्दा तोड़ी नाक। जेना माथे अधरती नो भार छे ए शेष नागनी फेण नो छूंदो करी नाक, करी नाक। आओ आओ राजा कंस, कालिया कृष्णना मामा कंस। तमारा बधानु वैर वाळवा माटे मैं हळहळ कलियुग रूपे अवतार धारण कर्यो छे। मारा एक एक पगले धर्मनी छाती छूंदी नाखीश। राम के कृष्णनु नाम लेनारना माथा वाड़ी ए माथानी माळा बनावीने हूँ पहेरीश। तो उठाओ उठाओ खड़क, एवो दिवस आजे जोग्यो छे। सूरजनी छाती पर भैरवाना विजयलेख लखाई चुक्या छे। नजर माड भैरवा, नजर माड। मारवाड़नी धरती माथे रणुजाना राजा अजमलना राजमहल मा जो जो आ अपनो दुश्मन द्वारका वालो कालो कृष्ण। ना ना ना,
એ હજુ તો પાણામાં પડ્યો છે એ પાણામાં પડેલા નાના બાળકને મારી ને મારે જગતના નાથ નથી બનવું મારી સામે રણ મેદાનમાં આવશે ત્યારે મારીશ આ મારું ભૈરવાનું વચન છે दासी क्या गई चूल्हा पर देगड़ा माथी तू तो प्रणो बेटा सगोना दूध नू डेगड़ू तो कोई उतारी लीधु छे मामा जो आ कंको पगला अरे आ तो नाना बालक ना पगला रामदे मारो रामदे कुंवर रामदे ने पालना माथी उतरी ने उकड़ता दूध ने देख उतारी अरे कंको पगला पाड़िया हाँ चंपा सांभळ्यो चमत्कार थयो चमत्कार रामदेवी उकड़ता दूधी देख उतारी ने कंकु पगला पाड्या कंकु पगला रामदेव मारो रामदेव मारा रामदेव हाँ। वाला मारा वाला आपेलु वचन निभाव्यो जशोदाना जाया मारो वांजिया मेणू भांग्यो वाज मल तारा भाग्य त्रिलोक नो नाथ जगत नो तात समग्र विश्व नो पालनहार तारे आंगणे दीकरो थईने अवतर्यो રામદેવ ભાઈ આ તમારે શોખથી રામદેવ હું તમને જીતાડવા હાથે કરીને બાજી આર્યો છું ભાઈ રામદેવ વીરમદેવ માં પ્રસાદ લેવા બોલાવે છે માં મને પ્રસાદ આપો માં મને પ્રસાદ આપો ગોકુળ અષ્ટમી નો ઉપવાસ કોણે કર્યો છે આજે ગોકુળ અષ્ટમી છે માં હા બેટા આજે કૃષ્ણ જન્મ છે આજે ગોકુળમાં મહા ઉત્સવ ઉજવાશે માતા જશોદાનો લાલ અર્ધી રાતે આજે આ ધરતી માતે જન્મ ધારણ કરશે માં માતા જશોદા કુંવર રામદેવ આજે તમારે ઘોડે સવારી કરવાનું શુભ મુહૂર્ત છે રણુજાની પ્રજા આજે મારા રામનું ખુશી ખુશી સ્વાગત કરશે બાપુજી હું આ ઘોડા પર સવારી નહીં કરું હું સૌ પ્રથમ સવારી કરીશ તો કપડાના ઘોડા પર ખમ્મા ખમ્મા કુંવરજીને જાજી ખમ્મા કુંવરજી તમારે રમવા માટે મેં દરજી પાસે લીલુડા લુગડાનો ઘોડો તૈયાર કરાવ્યો છે આવો બેસો વાહ ભાટીયરજી વાહ તમે તો મારા મનની વાત પામી ગયા આ તો ચંદ્ર સૂરજને માથે ડાબલા માંડે એવો ઘોડો છે તારી લીલા અપરંપાર છે સૃષ્ટિના સર્જનહાર રામદેવ તારા મોતની ઘડીઓ ગણાઈ ચૂકી છે રણ મેદાનમાં સામે આવ એટલી વાર રામ વાટી અરજી આ જાદુઈ ઘોડો અને તે તમે બનાવી લાવ્યા સિપાઈઓ વાટી અરજી અને આ ઘોડો બનાવનાર દરજીને કેદમાં નાખી દો વીરા રામદેવ આ થોડીક વાર અમારા આંગણે હેઠા ઉતરો તમારા વધામણા કરવા હું ક્યારની વાટ જોઈને ઊભી છું મારા વીર ઓળખણ ન પડી બેના ઓળખાણ તો એટલી જ વીરા હું મેઘવાળ જમારની દીકરી ટાલી ટાલી પાઈ અને હવે અગાઉની ઓળખાણ તો યાદ છે ને મારા મોભી અગાઉની ઓળખાણ
કઈ કે ધણીતા બેની સંભાળનાની જોયાને જરા સત્તેજ કરો વીર રામદેવ ઓળખાણના અજવાળા પથરાશે અરે કોઈ છે શું થયું મારા વીરા બેન દ્રૌપદી શેરડીનો સાટો છોલતા છોલતા મારા હાથમાં કટાર વાગ્યું લો હું પાટો બાંધી દઉં બેન મારી લાડલી બેન ખમ્મા ખમ્મા મારા વીરા તને જાજી ખમ્મા પડી ગયો હતો મારા મારવાડના મુગટમણી માને મળવા ગયો હતો માને મળવા હા માં માને મળવા માતા મિનળદેને જોયો તમારો કુંવર આખો આકાશ ફરી આવ્યો અને કહે છે માને મળવા ગયો હતો હવે તને આ જાદુએ ઘોડા પર ક્યારે બેસવા નહીં દઉં બાપુ મારા દીકરા કુંવર રામદેવજી મને મને વગર વાગુને કેદમાં પુરાયો મારા વાલા ભાટીહરજી એ કપડાના ઘોડાને તો લોકો પાટ માથે પધરાવીને એની પૂજા કરશે લે ભાઈ કુંવરજીને જાજી ખમા જીવો જીવો મારા રામદેવજી તમને જાજી જીવાયું લો મારા વીરા આજના મંગળોસરે જે માગું હોય માંગી લે ડાલી ભાઈ તમારી મમતાના મોતી મારી ચુંદડીના પાલવમાં સમાતા નથી મારા વીરા બેના હા વીરા ચોતરાની કન્યા સાથે ડાલી ભાઈ કંઈક તો માંગી લો કંઈ આટલું માંગી લઉં છું એક અતકડીએ મારાથી અળગા ના રહેતા રામ જે આ જાઓ ત્યાં તમારી ડાલીભાઈને તમારા પગલે પગલા મંડાવજો ભલે બેના મારું આ રામદેવનું વચન છે રામદેવના માં કુંવરને કેવડાવો જમવા આવે એમના વગર અન્નનો કોળિયો મને ગળે નહીં ઉતરે પણ મહેલમાં તો રામદેવ ક્યાંય નથી રામ 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 અજમલજી ઠાકોર તમારો કુંવર ક્યાં છે એનો પત્તો હું તમને આપું ક્યાં ક્યાં છે મારો રામ તમારો રામ તો રામ 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 અરે રણુજાની ગાદીનો વારસ ઓલા મેઘવાળ ચમારની છોકરી જોડે જંગલમાં ગાયો ચરાવે છે છે ગાયો ચરાવે છે અરે માત્ર ગાયો ચરાવે છે એટલું જ નહીં પરંતુ એક શુદ્ર કન્યાના હાથે રાંધેલો ખીચડો પણ ખાય છે 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 અજમલજી તમારા કુંવરને એવા લાડ ન લડાવો કે વર્ણાશ્રમની મર્યાદા લોપે ધર્મનો નાશ કરીને અધર્મનું આચરણ કરે અજમલજી તમારો કુંવર અધર્મના માર્ગે આચરણ કરે એ પહેલા એને રાજધર્મની શીખ શીખવો નહીં તો પછી ઘોર ધર્મ ઘોર ધર્મ લ્યો આવી ગયા રાજકુંવરજી પૂછો તો એમને ક્યાં હતા અને શું કરતા હતા ગાયો ચરાવતો હતો અમે રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ગાયોને પાડવી એ અમારો રાજધર્મ છે
બોલો બીજું કઈ પૂછવું છે તમને પૂછવું એ અમારો અધિકાર છે અને એ જ અધિકારના દાવે હું તમને પૂછું છું કે તમે એક શુદ્ર છોકરીના હાથે ખીચડો ખાધો હતો હા ખાધો હતો પછી એ રાંધનાર કે ખવરાવનાર હાથ મારી માતા મીનલ દેવીના હોય કે ડાલીબાઈના મારે મન તો અન્ન જમાડે તે જ અન્નપૂર્ણા લ્યો સાંભળી લો તમારા કુંવરનો જવાબ આવો જવાબ તમને વેદશાસ્ત્ર કે પોથી માના પાનામાં નહીં મળે પુરોહિતજી એનો ભેદ તો એ જ જાણે કે જેને શબરીના એઠા બોરને આરોગ્યા હોય રામદેવ બેટા રામદેવ પધારો પધારો રાજપુરોહિતજી આજ તો અમારે આંગણે પ્રભુ પધાર્યા બોલો રાજપુરોહિત તો જય ક્યાં છે કરમચંદાલ ડાલી તમારી ડાલીબાઈ આ રહી ડાલીબાઈ કર્મ અને ચંડાળપણાની વાત કરવા આવ્યા છો પુરોહિતજી ડાલી ડાલીબાઈ બોલ રામદેવને ખીચડો ખવડાવ્યો હતો જી હા રાજપુરોહિતજી અને એ મારા આ હાથે ખવડાવ્યો તો રામ 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 અરે રામદેવ તો રાજકુંવર છે રાજકુંવર અને તું એક શૂદ્ર એ તો રામદેવજી તમારા કરતા સારી રીતે જાણે છે છોકરી એક શૂદ્રના ઘરનું રાંધેલું ધાન રામદેવને ખવડાવીને તે ધર્મ ભ્રષ્ટ કર્યો છે ધર્મ અરે જેની ધજાઓ આસમાનને આંબે છે દશે દિશામાં જેના આરતી નગારા ગાજે છે એવડો મોટો ધર્મ અમારા નાના એવા ઝોપડામાં રાંધેલું ધાન ખાવાથી ભ્રષ્ટ થઈ જાય છી 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 કોણો પાપનું પરિણામ આ શૂદ્રને ત્યાં જન્મ્યો છે હું પૂછું છું કોણ છે આનો બાપ હું છું એનો બાપ મહારાજ પ્રભુના પ્રતાપે અમારે આગળ આ પુણ્ય પ્રગટ્યું છે પુણ્ય પ્રગટ્યું છે અરે સમજાવી દે તારી આ છોકરીને જન્મી છે ઝૂંપડામાં ને રાજકુંવર ને રાજમહેલના સ્વપ્ન જુએ છે મહારાજ શું કરું તમે અમારા આંગણે પધાર્યા છો નહીતર ડાલી દીકરી મહારાજ અમને શુદ્ધ કહેશો તો એ સાખી લઈશું અમને અછૂત કહેશો તો પણ સામુ એક વેણ પણ નહીં ઉચ્ચારીએ પણ અમારી આબરૂને ધક્કો લાગે એવું કંઈ પણ કહેશો ને તો અમે સાખી નહીં લઈએ ઘટના ઘડનારાએ અમને પણ માણસ ગળ્યા છે માનવ સર્જ્યા છે નહીં તમારા ને અમારા કર્મ ને કર્તવ્ય જુદા છે એટલે જ તો મારા હાથમાં ધર્મદંડ છે અને અમારા હાથમાં ચામડા ચીરવાની રાપી અને હું ગંગાના પવિત્ર જળથી પ્રભુના ચરણ પખાળું છું અને અમે ચામડાના કુંડમાં ચામડા પકાવીએ છીએ એટલે જ તો તમારા અને અમારા કર્મ અને કર્તવ્યમાં જમીન આસમાનનું અંતર છે અને એ ચામડાના તમે પગરખા પહેરો છો કુવામાંથી કાઢેલું કોસનું પાણી પીઓ છો અને પૂજારીજી તમારા અંગ માથે પહેરેલા આ લુગડા અમારા જ હાથે વણાયા છે છોકરી જાઓ પુરોહિતજી ધર્મની મહાધર્મની વાત સાંભળવી હોય તમારા રામદેવ પાસે સાંભળજો શીખજો અને સમજજો એની સમજણ કરતા કોઈ શાસ્ત્ર મોટા નથી એમ અરે તારો રામદેવ મને શું સમજાવવાનો હતો અમે કોણ રાજ પુરોહિત ધર્મ ગુરુ અમારી આજ્ઞા એ જ ધર્મ જગત માત્ર ને ધર્મ ધ્યાન અને જ્ઞાન નો ઉપદેશ આપીએ એ જ અમારું કર્તવ્ય પરમ કર્તવ્ય ઓહો અરે છાનીમર આ તારા હગપણ નું મુરત જોવડાવતો જોશીલા ને બોલાવ્યો છે કોણે પકડ્યો હે જોઈ મારી બેન ની કુંડળી જોઈ અરે દલા શેઠ આ તમારી બેન ની કુંડળી છે ને મેં ચટી કરીને જોઈ પઠી કરીને જોઈ પણ આ નવે ગ્રહ છે ને એક જ વાત કે છે કે જો તમારી બેન ને સુખી કરવી હોય તો તમે એને સુખા સાથે પ્રણામી દો પણ જો જેવી તમારી બેન લગ્ન કરીને આ ઘરની બહાર પગ મૂકશે એ ભેગી તમારી સંપત્તિ હાલી જશે શું વાત કરો છો આ બધું હાલ્યું જશે નો પોસાય ગોર બાપા નો પોસાય તો તમારું હાચવા માટે એક જ ઉપાય છે શું તમે સુખાને ઘર જમાઈ બનાવી લ્યો ન બને કોઈ કાળે ન બને તમે કઈ જાતના મારા છો જાવ બીજા ને નીકળો આ રેઢિયાળ આવા ને આવા ભેગા થયા
અરે જીવતારીઓ ગોર બાપા જેઠ મહિના લગી જીવતારીઓ લાવો લાવો ચબીલી ની કુંડલી અરે એને જીભના લાંબે લહરકે ચાટી લો મારે મારે તો વાંઢાપણાના મોળા તોડવા માંડ્યા વા ગોર બાપા વા ગોર બાપા વા વાંઢાપણાના મોળા તોડવા માંડ્યા ચબીલી મળી ગઈ મળી ગઈ અરે તારી અને મારી કુંડળી મળી ગઈ જો 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 આમાં હું એકલો બીજું કોઈ નહીં શું વાત કરે છે હવે તો હું ને તું તું ને હું આવતી રે આવતી રે એ એ આસુ આસુ છે હે ભાઈ હા ભાઈ આ મને આસુ 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 પા ભાઈ મને શું કોઈ ઇંચકો નાખતા હતા હા ઓ હું તમારી બેન ને શું મારી બેન આ ઇંચકો નાખું છું એમ જા છાનો મને ગુણીઓ પાડ ગુણીઓ પાડ હવે ગુણીઓ ઉપાડવાના મોવાળા નહીં તોડાય પેલા અમારું સગપણ કરો એમ હા જો એમાં એક શરત છે આ વર્ષને મા મહિને સગપણનું મુહૂર્ત નીકળતો છે તો ઠીક છે નહીં તો આવતા વર્ષના મા મહિને અને ત્રીજા વર્ષના મા મહિને લગ્નનું મુહૂર્ત કઢાવીશ નીકળતો છે તો ઠીક છે નહીં તો ચોથા વર્ષે પણ તે ત્યાં સુધી અમારે બે જણે વાંઢાપણાના મોળા તોડવા ના જરાય નહીં ત્યાં સુધી એકબીજાએ એકબીજાના મોઢા જોવાના નહીં વાત કરવાની નહીં અને તારે છે ને વખારમાં રહેવાનું વખારમાં ખાવાનું વખારમાં સુવાનું સમજો હાલ છોડી હાલ હાલ અરે હાલ અરે 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 સાંભળ્યું મહારાજ મહારાજ ભેરવાએ સર્વોની પાળો તોડી નાખી છે ત્રણ ત્રણ દિવસથી ગયો તરસે મરે છે ધર્મની ધજાઓના ચિત્રા આકાશમાં ઉડી રહ્યા છે પહેરવાનો આટલો અભિમાન ધજાઓના ધર્મ દંડનો નાશ કર્યો જ્યાં સુધી આકાશમાં ચંદ્ર અને સૂરજ ઉગતા હશે ધરતીના પાલવ માથે ગંગાનો પવિત્ર પ્રવાહ વહેતો હશે હિમાલયના શિખરો અલકની આહલેખ જગાવતા હશે ત્યાં સુધી જગતના ધર્મ મંદિરો પર ધર્મની ધજાઓ લહેરાતી જ હશે રામદેવજી ઘોડેથી નીચે ઉતરો વિસામો ખાવાનો સમય નથી ગુરુદેવ ભેરવાનો નાશ કરવા નીકળ્યો છું હું જાણું છું ગુરુની આજ્ઞા છે તમે નીચે ઉતરો પ્રણામ ગુરુદેવ અલક નિરંજન રામદેવ ભેરવાને મારવાનો એક જ ઉપાય છે આ કંટક ગોદડી ઓઢી લ્યો અને તમારા ઓજસ અને અસ્તિત્વને ઢાંકી દ્યો નહીં તો દસે દિશામાં પડકાર ફેંકશો તોય ભેરવો તમારા હાથમાં નહીં આવે હું રાજપૂત એક રાક્ષસનો દુશ્મનનો સંહાર કરવા નીકળ્યો છું હું ગોદડી ઓઢીને છુપાઈ જાઉં રામદેવ મેં તમારા માટે હાથ મૂક્યો છે એ અધિકારે ગુરુની આજ્ઞા છે આ ગોદડી ઓઢી લ્યો જેવી ગુરુની આજ્ઞા અલક નિરંજન ગિરનારે છતાંય તું ભૈરવાનો સંહાર કરવા નીકળ્યો છે હે
રામદેવજી રણુજાના રાજા છે. ઓ રામદેવજી રણુજાના રાજા.
ભાલો તને હુકામ ના માર્યો, મારે રોજ સવા સેર સુખડી નો ખર્ચો તો બચી જાત, ભેરવાને મારવાને બદલે તને માર્યો તો વાંધો શું હતો એને? પુરોહિતજી, ઠાકોર અજમલજીને કહેજો અમારી કુવરી નેતરદેના સગપણનું આ શ્રીફળ સ્વીકારી અમારા પર ઉપકાર કરે. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. અમરકોટના રાજા સોઢા ઠાકોરની દીકરી અને કુવરી નેતરદેના સગપણનું શ્રીફળ સ્વીકારો. કુંવર રામદેવ, શ્રીફળ સ્વીકારો. સ્વસ્તિ સ્વયા વિનાશાક્ષા ધર્મ કલ્યાણ પ્રજ્જા વિનાયક પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિ બ્રહ્મંતુ નઃ. હે મુરલી મનોહર, મારી મનોકામના પૂર્ણ કરજે. હે રામદેવજી, રણુજાના રાજા
મારા ભવભવના વરથાર પુરોહિતજી રામદેવજીને રાજ તિલક કરો બોલો રાજા રામદેવનો રાજા રામદેવનો ક્યાં છે ક્યાં છે આ રણુજાના રાજા પીર રામદેવ ક્યાં છે માતા મીનળ દેનો લાલ ક્યાં છે માં આ રહ્યો તમારો રામદેવ તું તું અજમલનો કુંવર તે રણુજાના આંગણે અવતાર ધારણ કરી રાજા અજમલજીના વાંઝા મેળા ભાંગ્યા માડી તે ભૈરવા રાક્ષસનો સંહાર કર્યો ધરમના મંદિરના માથે પાછી ધ્વજા ફરકતી કરી તું તું છો હિન્દુઓ પીર કે જેના નામનો આજે નવે ખંડમાં જય જયકાર થાય છે જગતની જનતા એવા તે કયા દુઃખના ડુંગર તમારી માથે તૂટી પડ્યા છે કે લોહીના આંસુનો સાગર છલકી રહ્યો છે આંસુના સાગરમાં સંસાર ડૂબી જાય તો સારું રામ મારા રામ અમે તો સંસારી અમારા સુખ દુઃખ તો ઠીક પણ સાધુ સંતોને ભક્તોના દુઃખ જોઈ મારા હૃદયે તવાનળ પ્રગટ્યો અને મેં મેં મારા હાથે જ મારી આંખોના રતનને ઓલવી નાખ્યા રામ ઓલવી નાખ્યા માડી સાધુ સંતો અને ભક્તોને દુઃખ દેનારો કોણ છે દાનવ એ દાનવ ના એ દાનવનું નામ છે હજારીમલ જોધપુરનો એ દિવાન છે અરે તારા નામનો જય જયકાર કરતા ગામે ગામના પાદરે તારી પિરાઈનો લીલો નેજો રોપી તારા ગુણ ગણાર તારા ભક્તોના હાલ જોઈ લે રણુજાના રાજા પશ્ચિમ થરાના પીર જો જો કેત ખાનાની કાળી કોઠડીઓમાં લોડાની ઘંટીએ રેતી દળી રહ્યા છે માથે ચાબુકનો વરસાદ વરસી રહ્યો છે છતાં છતાં તારો જય જયકાર કરે છે તારો જય જયકાર કરે છે રામદેવ પીરના ભગતડા રામદેવ લીલુડો ઘોડો અને મારો ભમરિયા ભાલા વાળો નેજો લાવો હું મારા લીલા નેજાને હજારી મલના લોહીના લાલ રંગના છાંટણા છાંટીશ ના ના બાબા રામદેવજી તો ધર્મની ધજા અધર્મના લોહીથી અપડાય બાબા એવા એક મુઠ્ઠી એક માટીના માનવીનું અભિમાન ઉતારવા રણુજાના રાજાને ઘોડા પર ચડવું પડે ના ના પીરજી જો આપ આજ્ઞા આપો તો આ તમારો સેવક હજારી મલનું અભિમાન ઉતારવા એને રાજગઢમાં જાય જાઓ ભાટી ભીડ પડે તો જોતના અજવાડે આરાધ કરજો ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા મારા હિન્દવા સૂરજને ઘણી ખમ્મા ઓ જી 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 ઓ અલખ તારા નામ ને થાનાક ઘોડો થાપ્યો રે અને પીરનો સુણી તમે આવજો ઓ તમે ને જા ધારી નાથજી જી 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 ઓ અલખ તારા નામ ને બોલો રામા પીર નો એ ભગતરા બુજાવી નાખ તારી આ રામદેવ પીર ની જોત ભૂલ્યો બા તું ભૂલ્યો ભાઈ કાચી માટીના કોડિયાની જ્યોત નથી આ તો અલગ ધણીની જ્યોત છે અને આ જ્યોત તો આમ જ જળહળતી રહેશે આ પાણીના પ્રવાહ સામે તારી જ્યોત ક્યાં સુધી ટકે છે પહેરાવી દો એના પગમાં લોખંડની બેડીઓ રામદેવ આ આ આ રામદેવ આ આ Ha 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 ha
अंधश्रद्धा नो आवड़ो मोटो अंधकार थोड़े दिवसे माथे दीवो उपाड़ी ने आवे छे। ए, कौन छे तू? क्या थी आवे छे? जय राम। हाकेम, आऊ छु अलग धनी ना आंगणे थी। बाबा रामदेव पीर नो बंदो छु अने रणुजा ना राजा नो चाकर छु। रणुजा ना राजा? हाँ, राजा नो ए राजा जेना चरणों मा भल भला महाराजाओ माथू नमावे छे। ने अभिमानी, तू ये तारू मस्तक झुकाओ, आ जलती जोत साथे अलग धनी नी आटली आज्ञा तने सुनावा आव्यो छु। चलाओ चाबो, बीजो कोणा? तारे चलावी होय तो तलवार चलाओ अने उतारी ले मारू मस्तक। हूँ ए मानिस के पीरजी ना चढ़े मारा मस्तक नु शीफळ वधेराई गयु। पण ए पहला तू एटलू याद राखजे કે તારું આ સિંહાસન પડીને ભસ્મ થઈ જશે। અરે તારા જેવા શ્રાપ દેનારા કેટલાય સાધુડાને મેં જીવતા સળગાવ્યા છે। ધન અને સત્તાના મદમાં અંધ બનેલા ધર્મી માની જા અને રામદેવપુરનો હુકમ માથે ચડાવી આ સાધુ સંતોને કેદમાંથી મુક્ત કરી દે અને આ પીરજીના લીલુડા ઘોડાની સ્થાપના કરી અલખની આરતી ઉતાર। આ તારા ચીથડાના ઘોડાની સ્થાપના કરીને હું એની આરતી ઉતારું? એ પહેલા તારા પીરજીના ઘોડાની કસોટી કરી લઉં। કસોટી તો જાઓ, લોઢાના ચણા હાજર કરો અને મૂકો આ ચીથડાના ઘોડા આગળ। આ ઘોડો એ ચણા ચાવી જાય તો માનીશ કે રામદેવ પીર સાચો છે। બોલ, મંજૂર છે આ કસોટી? મંજૂર છે હાકેમ, મંજૂર છે। અરે આવી તો મારા નાથની અને એના ભક્તોની તારા જેવા કરોડો કસોટી કરી ચૂક્યા છે, એમાં એકનો ઉમેરો થશે। કસોટી કંચનની હોય, લોઢાની નહીં। હાકેમ, ઘોડાની સામે ચણાનું જોગાણ મૂકો, સતના સુરતની સામે ધૂળ ઉડાડી લ્યો અને સાંભળ, ઓ સંતની કસોટી કરનારા હાકેમ સાંભળ। સતને કદી ના છેડીએ, કરીએ નહીં અભિમાન, જો આળું કરશો અલખની નહીં રે નામ નિશાન।
लेवा भक्तो के रे भार हरवा भूमि के रो भार माटे वेलो तू विचार आपत हाथे न उतार नहीं तो रह सेना नहीं तर निशानी रे सेना तारा नाम नीरे माफी मांगी ले करेला अपराधनी माफी मांगी ले करेला अपराधनी छेले आप तू निशान छोड़ी देने अभिमान निर्की लेने तू ना दान कण कण माही मारो रा पापी मट्टू की भरानी तारा पाप नीरे माफी मांगी ले करेला अपराधनी माफी मांगी ले करेला अपराधनी आवे पीर मारो अपराध क्षमा करो भगत भगत मने माफ कर दो भगत बोलो रामदेव पीर नो रामा पीर नो बोलो लखन दली नो रामदेव पीर नो छे हिंदवा पीर नो छे अलग अवतारी तारी आंखों ना अजवाले तारा परचा नो परगट परमाण जोयु तू तो अवतारी पुरुष तारी लीला तो अपार छे आंखियों ना अजवाड़े चार धाम नी यात्रा करजो धर्म नी धजा ने आशीर्वाद आपजो अने आज ना अपना मां दीकराना संभाळना ने याद रखजो मां आज नु आपणु संभाळणु तो अमर थई जशे मारा लाल अमर थई जशे मां रड नहीं बेटा दीकरी नु साचो सुख तो सासरिया मां ज होय तारा सासु ने पगे पड़ी ने कहजे के मारी माए तमने प्रणाम केवड़ाव्या छे बापू जाओ बेटा पुंगळगढ़ पहुंची ने हेमखेम समाचार मोकलजो वाट घणी लांबी छे बेना भाई रामदेव जी फिरमदेव छानी रे बेना भाई रामदेव जी तमारा लगन नी कंकोत्री वयासर मोकलावजो अने तमिश तेड़वा आवजो हो भले बिना जाओ बेटा सुखी थाओ चली भाई हूँ तो आनु वाली ने सासरी जाऊं छू रामदेव वीरमदेव ने पेन नी ममता ने खोट ना पड़वा देती बेना Ugh.
લ્યો પુરોહિતજી, સ્વીકારો આ લગ્નનો પડો. લ્યો મહારાજ, વધાવો આ લગ્નનો પડો અને લખાવો લગ્ન કંકોત્રી. વાહ, અમરગઢના સોઢા ઠાકોરને ત્યાં લગ્નનો માંડવો અને રણુજાના ઠાકોર અજમલજીના કુંવર રામદેવની જાણ સરસ. મારો વીર વરરાજાથીને પરણવા જશે ત્યારે હું તો લગ્ન ગીત ગાય ગાયને ગાંડી થઈ જઈશ, પગે ઘૂંઘરું બાંધીને નાચીશ અને કહીશ કે ગોરી ઘૂમર લ્યો. મારો પીરજી પરણે છે, રણુજાનો રાજા પરણે છે, તાલીબાનો બાંધો પરણે છે. રામ રામ રામ. વીરને મોતીડે ગૂંથે મખમલ મોજડીયું, પીરે પીરે રે અજમલ જીનો લાલ રે બેનીની શિવેલ મોજડીયું. તમારા લાડકા કુંવરની લગ્ન કંકોત્રીઓ લખાવી લેજો કોઈ બીજા પુરોહિત પાસે. પુરોહિતજી, આ તમે શું કર્યું? આ કંકોત્રી મારા રામના રામદેવના લગ્નની છે, જેને માથે કંકુ કેસરના છાટણા છંટાયા છે. એને તમે કોઈ ધરતી માથે ધૂળ વેરે એમ વેરી નાખી અને તે તમે આ રાજના રાજ પુરોહિતે. અરે આ રાજનો રાજ પુરોહિત છું ને, એટલે આટલી મર્યાદા રાખે. નહીં તો પુરોહિતજી, તમે આ કંકોત્રી નથી ફેંકી, પણ માની હેતના એની મમતાના મોતી ફેંકી દીધા છે. શું કરું કે તમે આ રાજના ધર્મ સંસ્કારના રખેવાળ છો, નહીં તો. અરે એટલા માટે તો અપમાનના ઝેરને હું જીરવી ગયો રાજમાતા. એ ન ભૂલો કે આ રાજગઢના ધર્મ સંસ્કારનો હું રખેવાળ છું. રાજપૂતાણી અને રાજમાતા તરીકે અજાણતા મારાથી કોઈ અપરાધ થયો છે? ના ના ના. તો પછી રામદેવનું જે રાજકુળમાં સગપણ થયું છે એ કુળ કે કન્યામાં કંઈ કહેવા પડું છે? ના 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 રાજમાતા, નહીં. તો પછી તમારા હાથે આવડો મોટો અનર્થ કરવાનું કઈ કારણ? કારણ? કારણ જઈને પૂછો તમારા કુંવર રામદેવ. હા માં, કારણ મને પૂછો માં. જેના કારણે પુરોહિતજીના હાથે આ કાર્ય થયું છે એનું નામ લેતા એમની પંડિતાઈ અભડાશે. હા હા, જરૂર અભડાશે. એવું તે કયું નામ છે? એવું નામ છે માં કે નામ લેતા તારા રામના રોમે રોમમાં ચંદનની સુવાસ પ્રગટે છે. મારે મન તો એ નામ ગંગાના નિર્મળ જળ જેટલું પવિત્ર છે. મારી ધીરજની કસોટી ન કર રામ. તો સાંભળો માં, એ નામ છે ટાલી, ટાલીબાઈ. રામ 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 રામદેવ. માં, તમારે તમારા રામદેવના લગ્ન કરવા હશે તો સૌ પ્રથમ ડાલીબાઈના નામની લગ્ન કંકોત્રી લખવી પડશે. એ નહીં બને રામદેવજી. કારણ કહેશો? કારણ? અરે ઘણા કારણો એવા હોય છે જેના કોઈ જવાબ નથી હોતા. રામ 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 રામ. અરે ડાલી તો શુદ્ર છે અને એક શુદ્રના પગલા રાજગઢ કે લગ્ન મંડપમાં આવા પ્રસંગે પડે તો ઘોર અનર્થ થાય રાજમાતા. હવે તમે જ નિર્ણય કરી લેજો. અને સાંભળી લો રામદેવજી, મારા હાથે તો ડાલીના નામની લગ્ન કંકોત્રી નહીં જ લખાય. તો તમે સાંભળી લો પુરોહિતજી, આ રામદેવના કપાળે કંકુ ચાંદલો કરી મોતીએ વધાવશે તો ડાલીબાઈ. આ એક જ અવસરે નહીં પણ યુગોના યુગો સુધી આ રામદેવના વધામણા ડાલીબાઈના હાથે જ થશે. રામદેવની આ વાણી અને વચનો ધર્મ મંદિરની આરતીમાં સંભળાતા રહેશે, શંખનાદમાં સદાય ગૂંજતા રહેશે. રામ, રામદેવ. ડાલીબેન. ભાટિયારજી, કોને સાથ કરતા હતા? બેનને, ડાલીબેનને. હાથમાં મોતી ભરેલી
મોજડી હતી અને આંખમાં આંખમાં આંસુના મોતી હતા. રામદેવ, તારા આંગણેથી ડાલીબાઈ નિશ્વાસ નાખીને ગઈ. ચાલો ને હરજી, આ આભર છેટની આડ પંપાડ છોડીને જ્યાં હતા ત્યાં જઈએ. મારા નાથ, અમને અમને તો તમારો જ આધાર. કોક દિવસ ભક્તોના આધારે ઉભા રહેવું પડે છે ભાટીહરજી. ભાઈ, તારા દુખે હું દુખી, હવે રણુજામાં નહીં રહેવાય. રામ બેટા, રામદેવ ઉઠો બેટા, પ્રભાતની આરતીનો સમય થઈ ગયો છે. માથી રિસાણા છો બેટા? ના રાજમાતા. તું ક્યાં છે મારું રામ? દિવસો ઘંટા લાગો છો, હવે તો તમે જલ્દી બહુરાણી થઈને સાસરે સીધા આવશો. રામદેવજીના રાણી, મારો રામ. રામ શું? રામદેવજી નથી, કુમાર રામ નથી. અરે આખા રાજગઢમાં તપાસ કરાવો, મારો રામ ક્યાંય રિસાઈને તો નથી બેઠો ને? અને રિસાણો હશે તો હું એને મનાવી લઈશ. બાપુ, આખા આખા રાજગઢમાં જોઈ વળ્યો, પણ મારો નાથ ક્યાંય નથી. અમારો નોધારાનો આધાર ક્યાંય નથી રાજમાતા. અરે પણ ઘોડાને ઘોડારમાં તો જઈને જુઓ, એનો લીલોડો ઘોડો છે કે નહીં? ભલે ભલે. રામદેના બાપુ, ધીરજ રાખો. નહીં નહીં, મારો રામૈયો રિસાઈને દ્વારકા ચાલ્યો ગયો છે. અરે કોઈ જાઓ, એ દ્વારકા પહોંચે પહેલા એને પાછો વાળો. દ્વારકા? ના શર્ટ છોડો, અમારે દ્વારકા જવું છે. અરે બાપુ, આ જોતા નથી? જુઓ તો ખરા, આ દરિયામાં તોફાન છે. સાગર રાણો 100-100 ફેણ પછાડીને ફૂફાડા મારી રહ્યો છે. ભાઈ, દ્વારકાના કિનારે પહોંચાડો તો મોં માગ્યા મૂલ આપો. કહો તો રણુજાનું અડધું રાજ આપો. વાણના શર્ટ છોડો મારા દીકરા, મારો રામ રિસાઈને દ્વારકા જતો રહ્યો છે. કહે તો તારી આગળ મારો પાલો પાથરું. તમારો ધર્મ તો અભડાયા વગરનો અબાધિત છે. જાઓ પુરોહિત, તમારો ધર્મ સાચવો,
नहीं तो आज मां ना आंसू ना खारा सागर ना लोड मां गारा थई जशे। राम 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 राम। अरे हूं तो आव्यो तो तमारा दुख मां सहभागी थवा, तमारा मेणा सांभळवा नहीं समझे? मामैया वीरा पाणवाड़ा पण हणकारो सड़ना दूर छूटा मुकी दियो, अले जो पवन पड़ी गयो होय तो सड़मा मारा श्वास ने भरी दियो। अरे गांडी बाई, अरे जरा आंख उगाड़ी ने तो जो आ वायु नो वंटोल। मारी नजर तो मंडाणी छे द्वारिका ना देवळ माथे। अरे तो पछी राह कोनी जुवे छे, आ दरिया ना उछड़ता लोड माथे दोट मुकी ने पहुंची जा द्वारिका। पंडित जी, हेत प्रीत ने ममता ना सक पण एवा होय छे कि ई तमारी पोथी पुराण के शास्त्र ना चीले नथी चालता। दरिया नी छाती माथे पंथ आदरी एना पगला ना एंधाण मुकता जाय छे। भाई आ तूफान तमारा पहाड़ ने डुबाड़ी नाखे, पण हूँ तो मांगू छू मात्र चार हाथ लुगड़ा नी आ चादर, अरे एना आधारे हूँ आज तूफानी सागर पार करी जाईश। डाली डाली बाई ले बहन। अरे जा जा। Thank you.
આવી ગયો, જેની રાહ જોતો તો માલ આવી ગયો, માલ 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 લઈ આવો, લઈ આવો માલ લઈ આવો, નીચે નીચે નહીં, થપ્પી માર, થપ્પી માર, જા જા, આવ 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 આવ, મુક મુક વજનદાર, મુક સરખી મુક, તમારી બેનને હું પરણું દલા શેઠ, હે આ તો સુખલાનો અવાજ, પણ સુખલો એ ક્યાંથી હોય, મેં તો એને કાઢી મૂક્યો છે, આ તો મારું બેટું વિચિત્ર હાલે છે પાછું. લગ્નમાં વિઘ્ન આવશે ને ત્યારે સમજાશે કે શુદ્રના પગલા કેટલા અપવિત્ર હોય છે. ઠાકોર અજમલજીએ જાજા જોહાર કહીને કેવડાવ્યું છે કે પૂરા પરિવાર સાથે રણુજા પધારી રામદેવના લગ્નની શોભા વધારો. ગઢમાં કેવડાવી દો કે રણુજાથી રામદેવના લગ્નની કંકોત્રી આવી ગઈ છે. જી બાપુ. તમારા ભાઈ ના લગ્ન ની કંકોત્રી વધાવવા? હા બા, તમારી રજા માંગવા છાપતી હતી, રજા આપો તો રત્ના ને મળી મારા વીર ની લગ્ન કંકોત્રી વધાવી પિયરના સમાચાર પૂછું. તમારા પિયરમાં સૌ કોઈ જીવે છે, કોઈ મને નથી કહ્યું કે તમારે સમાચાર પૂછવા જવું છે. સાસુજી આવો અપશુકની વેણ ના બોલો, મારા પિયરમાં મારો વીરુ પરણે છે. પણ ધારો કે તમારા ભાઈના લગ્ન વખતે તમારા પિયરમાં કોઈનું મરણ થઈ જાય તો? માં, તો તો તમારે રોકાવું પડે ને. માં, ધારો કે તમારી દીકરીને એના સાસુ આવા વેણ બોલે તો? હા, શું બોલી? અરે મારી દીકરીને જો એની સાસુ આવા વેણ બોલે ને તો હું એનો જીભો જ ખેંચી નાખું, સમજી? શું આ છે તમારો જવાબ? હા હા, આ છે મારો જવાબ. અને તમે કહેતા હો તો મારો આ જવાબ રત્ના સાથે તમારા ભાઈ રામદેવને મોકલાવો? તમે એમ સમજો છો કે તમારો ભાઈ જાદુગર છે, મેલી વિદ્યાનો જાણકાર છે, એટલે અમને ચમત્કાર દેખાડશે? તો હું ડરી જઈને તને રણુજા મોકલીશ, એમ તો અમારા એક કુદેતા જીવે છે, સમજી? મરી નથી ગયા. માં, મામાના લગ્નમાં નથી જવું? એ મામા વળી ચપ, અહીં કાકાના લગ્ન છે. મામો મોટો કે કાકો? મામા, મામા મોટા. ચપ, સામો જવાબ આપે છે. ઉભા રહો, રણુજાથી લગ્ન કંકોતી લઈને તમે આવ્યા છો? પાય લાગુ, હું આવ્યો છું. આવ્યા છો તો અમારે ત્યાં મહેમાન થાવ, અમારે ત્યાં લગ્નનો મંડપ રોપાણો છે. સિપાઈ. જી બા. રણુજાના મહેમાનને જરા સારે ઠેકાણે ઉતારો આપો. ભલે. અરે પણ મારે રણુજા જવાનું મોડું થશે. ચાલો. અરે લગનમાં જવું છે મામા. હા બાળા ભાઈ. બચાવ, 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 બ
તમારી પીરાઈને પાછી વાળી લો પીરજી. સગુણા તું તારી જા, તું રણુજા જા, આ ઘરની બહાર જા. તને નમસ્કાર, અને તારા ભાઈ રામદેવ પીને પણ નવ ગજના નમસ્કાર. ચલો ચાલો સાથીઓ, સાથીઓ આપણા દુશ્મન રામદેવની બહેનને આજે લૂંટી લો. આ તો મોકો ચવાડા દેતા. સાથીઓ રાયકાને આગળ જવા દો. આપણે સગુણાને માત્ર લૂંટવાની છે, એને હાની ના પહોંચવી જોઈએ. સાથીઓ ઘેરી લો આ વેલડાને, લૂંટી લો બધો માલ, પછી ભલેને રામદેવ આપણને યાદ કર્યા કરે. બહાર કાઢો, બહાર કાઢો સગુણાને ખેંચીને. છોડી દે મને. ચૂપ થઈ જા, ઉતાર બધા ઘરેણા. કોઈ બચાવ. દીકરાને માર્યો. ચલ હટ. ચલો સાથીઓ. રોજા જઈને આ માઠા સમાચાર નહીં આપતો, નહીં તો લગ્નમાં વિઘ્ન આવશે. ભલે બા, બેનને રણઝાડનાર લોહાર સંઘ પાપના પંથકેથી પાછા વળવાની તને આ છેલ્લી તક આપું છું. જતી સતી અને મારા ભક્તોની સેવા કરજે. જા, આજે હું તને જીવન દાન આપું છું. આજથી ધર્મને માર્ગે ચાલજે. જા. જાગો, જાગો ભાણાભા, મામા બોલાવે છે. મામા, મામા, મા ક્યાં છે? સગુણા, મા. બેટા, રડી છે કેમ બેટા? તારા સાસુ કઈ બોલ્યા તા? હોય બેટા સાસરિયાના સંતાપ, પણ તું એકલી જ આવી? ભાણા ભાને સાથે ન લાવી? મારા લાલ ભાઈ, મારા વીરા. Thank you.
तदेव लगनम सुदिनम तदेव तारा बलम चंद्र बलम तदेव विद्या बलम दैव बलम तदेव लक्ष्मी पदे तेंग्रीवं स्मरामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि श्री गणपते स्वाहा वैष्णवे स्वाहा क्रेतवे स्वाहा वसवे स्वाहा। राजपुरोहित जी लग्ननी विधि रोकावो। सगुणा वहुनो घूंघट उगाड़ो। मां सगुणा घूंघट खोलो। छेड़ा छेड़ी छोड़ी नाखो, आ लग्न नहीं थाय। मां क्या गया वेवाण, तमारी दीकरी नो अर्धांग खोटू हतु, एने हमने जान पण न करी, छेत्री ने सकपण करियो। छेत्री ने सकपण नथी करियो वेवाण, सकपण करियो त्यारे तो दीकरी सोळी कळाय हती। तो शू अमे जान लईने अहीं आव्या, एटलामां एनो अर्धांग खोटू पड़ी गयो। आवो केम बन्यू ए हूं तमने समझाऊं माता मीनळदे। अरे आ तो कोई ना पापी पगला नु परिणाम छे। अरे लग्न एटले तो पवित्र विधि, प्रभुतामा पगला पाड़वानो धर्म संस्कार, एना पर परछायो पड़ो छे, एनु जा मंगल परिणाम छे। वाणी में विवेक रखो पुरोहित। अरे हजी तो विनाश नु आ बीज ममायो छे, आ झेर ना झाड़ ने जारे अधर्म नो झेरी फल लागशे ने त्यारे एनु परिणाम शू आवशे ए कहता मने मारो राज धर्म रोके छे। छताई सांभळवू होय तो सांभळी लियो। क्षमा क्षमा करो पुरोहित जी। रणुजाना राजगढ़ मा पुत्र ना पाणा नहीं बंधा, तुलसी क्यारा करमाई जशे, मंदिर नी आरती नी जोत, अरे समामण घी सींचे अंधकार नो आश्रो ले छे। अने एथी ए वधु कहूं तो रणुजाना सिंहासन पर बेसतारू कोई नहीं होय, कोई नहीं। सौ प्रथम डालीबाई ने कंकोत्री लखाशे। डालीबाई दुहाई छे तमने रामदेव नी, जो लग्न मंडप माथी बार पगलू मांडो तो चोरी ना फेरा फेरवो। रामदेव मानी ममता तमने आज्ञा करे छे, चोरी ना मंगल फेरा नु एक पण पगलू आगळ ना मांडता। कदाच आवो जपंग तमारो रामदेव होत तो मारी साथे नी लग्न नी छेड़ा छेड़ी आ वावरा नी छोड़ी नाखत। जवाब आपो मां, चोरी ना फेरा फेरवो। राम मां आ छेड़ा छेड़ी हवे कदी नहीं छूटे। रामदेव नी साथे जेनी छेड़ा छेड़ी बंधाए एनी साथे तो भवे भव नु संगात। नेतलदे डालीबाई नो हाथ छालो, समय ना साध ने सांभळो। नेतलदे तमने तमारा करेला कर्मों नु फल मड़ी गयो। रामदेव जे दिवसे डालीबाई ना हाथे रांधेला थान नो प्रसाद लेशो ते दिवसे तमारो आ रोग मटी जशे। पुरोहित जी हूं आ शूद्र ना हाथ नो रांधेलो खाऊं। ना ना रामदेव तो तमारा वेद ने शास्त्रो आ बरछेड ना खारा सागर मा डूबी जा। नहीं कहीं करियो। गौर महाराज विधि शुरू करो। तदेव लग्नम सुदिनम तदेव तारा बलम चंद्र बलम तदेव विद्या बलम दैव बलम तदेव लक्ष्मी पदे तेंग्रीवं स्मरामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि। डालीबाई भाटी हरजी तमे तो अलख ना आसमान न पारे बा, अने साधु तो चलता भला, गंगा ना वैण तो वहता भला। सुखे ते सिधाओ, ज्यां जाओ त्यां जति सती अने धर्म नो मार्ग बताजो। अलख ना आधारे नानी झोपड़ी बांधी भक्ति नी परब ना पानी पीवड़ाजो। जेवो पीर जी नो आदेश, तमारी वाणी नू पाथू बंधाओ मारा वाला। डालीबाई दुखिया ना आंसू लूचो, भूखिया ने मुठी धान
અને રોટલાનો ટુકડો આપજો. મારે મન તો એ જ મોટું તીર્થધામ ધર્મસ્થાનક. પીરજી, તમારા આ સચ્ચ શબ્દને જીવતરનું મૂંગું મોતી સમજી ગાંઠે બાંધી લઉં છું. લો ભાટી હરજી, માનવીને ધજાની છાયામાં વિસામો મળે તો એ ધજા ધર્મની, નહીં તો ધજાની છત્ર છાયામાં સત્તાના સિંહાસને બેસનારા ધર્મગુરુની શોભા બની જાય. આનાથી વધારે ઉપદેશ તમને શું આપું ભાટીયારજી? સાધુ સંતોને મારા જાજા જુહાર કહેજો. અષાઢી બીજના સામૈયામાં રણુજા આવવાના વાયક આપજો. સિદ્ધાવો, જય ગતગંગા, જય અલક અવતારી, જય નકળંક નેજાધારી. તો ખરા ભગત બાપા, દુકાળનો દાનવ માણસને ભરખી ગયો છે. ધરતીના અંગ માથે ક્યાંય લીલી ચુંદડીનું ચિત્રો એ દેખાતું નથી, ખાસું તરણું એ નથી. ઢાલી બેન, આકાશમાં તો ફક્ત ગીધડા જ ઉડી રહ્યા છે. તો આઈ જ પરબના આપણે મંડાણ માંડીએ, થનકની સ્થાપના કરીએ. જેવી અલગ ધણીની આજ્ઞા. જય રામાપીર. સાંભળ્યું છે કે આ પંથકમાં દુકાળ પડ્યો છે? સરદાર, સરદાર, ખુશીના ખબર લાવ્યો છું. ખજાનો? કયા રાજા મહારાજાના ખજાનાની વાત કરે છે? રાજા મહારાજાનો નહીં, રામદેવનો. પીર રામદેવની પૂજારણ ડાલીના રૂપનો ખજાનો. સાથીઓ, શબ્દ થઈ જાઓ. નહીં સરદાર, રૂપનો ખજાનો લૂંટવાની રીત કંઈક જુદી હોય. ઓ, કઈ છે રીત? એ ભગતડી ઝૂંપડું બાંધીને દુકાળિયાઓને રોટલા આપે છે, પણ એની પાસે અનાજ નથી. તો આપણે શું અહીં દાન કરવા બેઠા છીએ? ઉતાવળા ન થાવ સરદાર, એને અનાજની જરૂર છે. અને આપણે રામદેવની પૂજારણના રૂપની. ભગત પાપા, લોટ લાવ્યા. ડાલી ભાઈ, 5-15 ગામ ફર્યો, પણ લોકોના ઘરમાં મુઠ્ઠી ભર ધાન હોય તો આપણને કોઈ ચપટી લોટ આપે ને? બેના, અલકને આરાધ શું? આ એ આપણો આરાધ છે ને. કીડીના પગમાં ઝાંઝર ના હોય, અવાજ સાંભળનારો
આપણો આ દુખ સાંભળતો જશે. ડાલીભાઈ કોનું નામ છે? આ દેહને ડાલી કહે છે. બોલો વીરા, તમારી શી સેવા કરું? સેવા તો તમારી કરવાનો સંદેશ લઈને આવ્યો છું. આવા કપરા કાળમાં તમે માણસને બટકુ રોટલા ખવડાવી જીવાડી રહ્યા છો એ જાણી અમારા ઠાકોરના દિલમાં દયા આવી છે અને કહેવડાવ્યું છે કે અનાજના ભંડાર ભેરા છે, લઈ જાઓ અને ભૂખ્યાને ખવડાવો. ધન્ય છે તમારા ઠાકોરને કે એને અલગ ધણી આવી બુદ્ધિ સુજાડી. ડાલીબેન, હું જાઉં. ઠાકોરનો હુકમ છે કે ડાલીભાઈ જાતે આવીને લઈ જાય. ડાલીભાઈ જાતે આવીને લઈ જાય. ભગત બાપા, પહેલાની જ્યોત મારી રક્ષા કરશે. ચાલો વીરા. તો મેં તમને અહીંયા એટલા માટે બોલાવ્યા હતા કે આવા ભયંકર દુષ્કાળમાં તમે એકલા હાથે અન્નનું સદાવ્રત ચલાવો છો. આ જાણીને મને પુણ્યદાન કમાવાની પવિત્ર ભાવના જાગી છે. મારો રામ રાજી રહેશે ઠાકોર. રામ રાજી રહે કે નારાજ થાય, બસ મારે તો માત્ર તમને રાજી કરવા છે. ઠાકોર, મારા બોલવાનો કઈ તમે જુદો અર્થ કર્યો. બોલો, કેટલું અનાજ જોઈએ છે તમારે? કેટલું કાપશો? અરે ડાલીબાઈ, તમે ખવરાવતા થાકશો એટલું. ઠાકોર, વિશ્વાસ ન આવતો હોય તો લો, જુઓ, જોઈ લો, લઈ જાઓ. હું તો મુઠ્ઠી અનાજની આશે આવી છું ઠાકોર. તો જાઓ, આજે જ અનાજના ભરેલા ગાડા તમારા આશ્રમે પહોંચી જશે. પીર રામદેવ તમારા ભંડાર ભરપૂર રાખે. પણ એ પહેલા મારી એક શરત છે. બોલો. વચન આપો તો વાત કરું. વાત કરો ઠાકોર. ડાલીબાઈ, તમે માગો એટલું અનાજ આપું. ઠાકોર, મને લાગે છે તમારા હૃદયમાં મારા રામે પુણ્યના પરબ માંડ્યા. ધરતી માથે આજે બારે મેઘ મન મૂકીને વરસ્યા. વરસવાને હજી વાર છે ડાલીબાઈ, એ પહેલા મારી શરત સાંભળો. દુકાળના દિવસો વીતે, આબમાં અષાઢી બીજ ઉગે, મેઘલી માજમ રાત જામી હોય, એ રાત્રે તમારા આશ્રમ પર હું મહેમાન બનીને આવીશ. આવજો ઠાકોર, અમે તમારું સ્વાગત કરીશું. પણ આ સાધુના વેશમાં નહીં. ઠાકોર, સોળે શણગાર સજીને કોઈ પરણેતર પ્રથમ રાતે પોતાનો ઘૂંઘટ ઉઘાડે એ જ રીતે અમે તમારો ઘૂંઘટ. ઠાકોર, એમાં તમારો વાંક નથી. મુઠ્ઠી ધાન માટે તમે ધરતીના ધણી નારીના રૂપની એની આબરૂની આમ જ માંગણી કરતા આવ્યા છો. ડાલી, પણ એટલું યાદ રાખજો, સૂરજ ઉગમણો ઉગે છે તો આથમણો આથમે છે. કાલે કદાચ મુઠ્ઠી ધાન માટે, બટકું રોટલા માટે તમારી બેન દીકરી પાસે કોઈ આવી માંગણી કરે તો એની લૂંટાતી લાજને જોતા તમારું પુરુષનું કાળજું નહીં કંપે. એની વેદના અમારું હૈયું વલોવી નાખશે, કારણ કે નારી હશે. જય જઈને જશે ક્યાં? બટકું રોટલા માટે એની રડતી આંખોના આંસુ હમણાં જ રાવટીના દરવાજે એને ખેંચીને લાવશે. એટા, માની મમતાના તો ધાવણ પીવાય, લોહી નહીં. ડાલીભાઈ, દુખિયાના આંસુ લૂચો, ભૂખ્યાને મુઠ્ઠી ધાન અને રોટલાનો ટુકડો આપજો. મારે મન તો એ જ મોટું તીર્થધામ, ધર્મસ્થાનક.
नहीं, आनाथी तरस नहीं छिपे, तरस छिपावा माटे तो डालीना रूप ने। ठाकुर, अनाज ना गाड़ा भरा। डाली? डाली ना देह ने, आ रूप ने, हाड़ मास ना मारखा ने, तमारी शरत मंजूर छे ठाकुर। डाली, डाली आ तारू वचन छे? साधु नो एक एक शब्द, एक एक वेण, एटले ज वचन। आ मानी ममता नु वचन छे। बोलो रामा पीर नो जय। बोलो रामा पीर नो जय। डाली भाई, अमारा ठाकोरिया शणगार मोकला छे। शणगार कोना माटे? अरे भाई, आ तो साधु नो आश्रम छे, कोई ठाकोर नी हवेली नथी, अने आ शणगार तो रात दरबार मां शोभे। साधु ने आश्रम ने कोक दिवस शणगार नो मोह जागे। जे दिवसे साधु नो आश्रम ने शणगार नो मोह जागशे, ए दिवसे ना आरती नगारा मां लखनी धून नहीं, पण वासना ना विलासी सूर संभळा थाशे। आ जवाब तमारो छे। उभारो भाई, लाओ। डाली भाई, अपन अपन साधु ने मना शणगार એટલે તો કાળા નાગ નો કરંડિયો। તમારા ઠાકોર ને કહેજો આપ માં આષાઢી બીજ ઉગે ત્યારે આવી પહોંચે। ડાલી ભાઈ, તમારું સામયુ કરવા શણગાર સજીને તમારી વાટ જોતી હશે। ભલે डाली भाई, अंग माथे थी शणगार उतारी भक्ति नो भेग धारण करनार साध्वी ने पूछता तो जीभ कपाय छे के बेन, शणगार नो मोह अने तमने नाना मनवो मनवो कयो नथी मानतो, जे आत्मा જે હાથમાં અલખની આરતી હોય એ હાથમાં આ શણગાર। અગર બાપા દીધા વચન ન પાડીએ તો ગુરુને બેસે ગાળ। ડાલી ભાઈ, ઠાકોરને મેં વચન આપ્યું છે કે આપમાં આષાઢી બીજ ઉગશે ત્યારે શણગાર સજીને હું તમારી વાટ જોઈશ। નહીં ડાલી બેન, નહીં, નથી સંભળાતા તમારા શબ્દો। ધરતી માં મને મને માર્ગ આપી દે, ધરતી માં મને માર્ગ આપી દે। દીધેલા વચન નિભાવે એને તો માતા ધરતી ખમ્મા કહી ખોડે લે। ધીરજ ધરો ભગત બાપા, ઠાકોરનું હસતા મોડે આપણે સ્વાગત કરીએ એમાં જ આપણી સાધુતાની શોભા છે। અરે ડાલી બેન, સ્વાગત અને સામૈયા તો સાધુ સંતો ના હોય, જતી સતી ને ગત ગંગા ના હોય, પણ પણ તમારા જેવી સાધ્વી શણગાર સજીને જેના સામૈયા કરવા તૈયાર થઈ છે એવા તમારા ઠાકોર છે કોણ? આપણા આંગણે આવનાર જેને દુકાળના મોડામાંથી ઉગાર્યા, અરે જેનું અન્ન ખાય સાધુ સંતો, જતી સતી જેનો જય જયકાર કરતા હતા, આપણા રામદેવજી ના જય જયકાર કરતા હતા એ ઠાકુર। બહેન ડાલી ભાઈ, અને અન્ન આપતા પહેલા એણે વચન માંગ્યું તું કે ડાલી, એક બાજુ છે આ ધનનો ઢગલો અને બીજી બાજુ છે તારો રૂપાળો દેહ। ડાલી ભાઈ, એક હદ ઘડીએ તો મારા માથે આસમાન તૂટી આખે અંધકાર છવાયો, પણ એમાંથી જાગીને જોયું તો સગી જનેતા છોરુને ખાવાનો મનસુબા કરતી હતી। બોલો ભગત બાપા, ઠાકુરને વચન આપવાનો આનાથી મોટો અવસર ડાલીના જીવતરમાં ક્યારે આવત? સમાધિ ગળાઓ, દીધેલા વચન પાડીને પરલોકના પ્રયાણ સિધાવું,
આંગણે આવેલા મહેમાનનું સ્વાગત કરવા બહાર તો આવો ડાલીભાઈ, હું આવ્યો છું અષાઢી બીજની રાતની સંગત માણવા. ઠાકોર શું કરું કે ડાલીભાઈ વચને બંધાણા છે અને વચન આપીને વિશ્વાસઘાત કરે એ સાધુ સંતો કે ભક્તો નહીં. બાકી ઠાકોર જે આત્મા રામસાગર રાખી પી રામદેવના ગુણ ગાઈએ છીએ એ હાથને તલવાર ચલાવતા આવડે છે. હું એ રજપૂત છું અને મારા જીવતા જીવત ડાલીબાઈ પર કોઈ વાસના ભરી નજર નાખે તો એનો ગળો ઉતારી લેતા હું અચકાઉં નહીં. પાપા તલવાર મૂકી દો, આપેલા વચન હારી જઈએ તો પીરજીની લીલી ધજાને લાંછન લાગે. તમારા સામૈયા માટે હું તૈયાર છું, પધારો ઠાકોર. નાથ, સ્વામીનાથ, આવી આખરી કસોટી ન હોય, ઘોડે પલાણ માંડો, નહીં તો જગત વાતો કરશે કે પીર રામદેવજી ચોપાટના સોગઠા રમાડતા રહ્યા અને ડાલીબાઈ. ધીરજ ધરો દેવી, ધીરજ ધરો. ના ના નાથ, હું નારી છું, મારાથી ધીરજ નહીં ધરાય. તે આવા સમયે મારા વચનમાં વિશ્વાસ રાખો દેવી. સળગતા અગનસ્તંભને ભક્ત પ્રહલાદ જ્યારે બાથ ભરે છે ત્યારે જ એનું નામ જગતમાં અમર થાય છે. સતી તારામતી સગા દીકરાનો શબ લઈને સ્મશાનમાં જાય ત્યારે એનો જ પતિ એની પાસે ચિતા સળગાવવાનો દોકડો માગે ત્યારે તો આજ એના પૂજન થાય છે. ડાલી, તારા રૂપને ભોગવવા માટે તો હું ક્યારનો વાટ જોતો હતો. ઘૂંઘટથી તારા મુખડાને ઢાંકી દે ડાલી, તારા ઘૂંઘટ ઉગાડવાના અરમાન મને પૂરા કરી લેવા દે. હા ડાલી, રામા પીર નો જય. ડાલીબાઈ, સતી ડાલીબાઈ, મારા કુકર્મો માટે મને માફ કરી દો. જતી સતી નો જય. ડાલીબાઈ બેના બહાર આવો. જય ને જાધારી નો જય. સતી ને સંતાપનાર બહાર આવો. પીરજી, પીરજી એમને માફ કરી દો. આજે અષાઢી બીજ છે ઠાકોર, પીરજીના પગે પડી જીવત દાન માંગો. બોલો રામા પીર નો જય. હાય હાય હાય, અને આ જાત્રાનું નીંદવાનું ક્યાંથી કાઢ્યું? દલી, એ દલી આવી. હાય હાય હાય, મારી આખી જિંદગીની કમાણી તું મને આમને આમ બાવો બનાવી નાખીશ, એના કરતા મારી માનતા માની અને મને આખો નાખો રામદેવ પીરને ચડાવી દે ને. શેઠ, મારા પીર રામદેવજીએ તો આપણું વાંજા મેણું ભાઈ ગયું. આપણા દીકરા સામે તો જુઓ, જો તમે કહેતા હો તો હું એકલી માનતા પૂરી કરી આવું, તમે ઘેર રહો. ના ના, તને એકલી ન મુકાય હો, માર્ગમાં લૂંટારા લૂંટી જાય, કારણ કે મેં કઈક લૂંટારાને લૂંટ્યા છે. પણ આપણે જાસું તો ખરા, આ ઘર કોણ સંભાળશે? એ ઘર અમે સંભાળશું. આ શું ભાઈ, અમે લગન કર્યા. હા જોઈ લ્યો, આ છેડા ચડી આ મીંડળ. હવે બોલો, અમે આ ઘરમાં રહીએ કે નવું ઘર ગોતવાના મોળા તોડીએ? તમે આ જ ઘરમાં રહેશો, કારણ કે હું આ ઘરની શેઠાણી છું. લ્યો આ ચાવીનો જુડો. ઓહો, એટલે આજથી તમે શેઠાણી મટ્યા અને તમે શેઠાણી ત્યાં. હાલો હવે
પરણ્યા એટલા પ્યારા લાડી તમે મોવાળા તોડજો. એ હાલો હાલો આવજો, એ હાલો આવજો, હાલો હાલો. મારો બેટો ધરાર બને એવી થઈ ગયો. હાલો ચાવીઓના જુડા તો દઈ દીધા, હવે જાત્રા કરવાની રહી. હાલો ઓલા જોશીડાના જો સાચા પડ્યા હો, હાલો જાત્રા એ. ઉગટ કાઢીને કેવી રૂપાળી રૂપાળી ઊભી છે લે. આ મને કાં દીધો? અરે દાંત કાઢવામાં ને કાઢવામાં સવાર પડી જશે. કહું છું હાલ્યા, આપણી વખારમાં જ્યાં આપણે પેલવેલી બાથ ભરી હતી. નહો કે અંદર મને બચકા ભરે. એ એના કરતા તો હાલ ને મારી હિંડોળા ખાટ માથે. અરે ભાઈ તો એમ કર, આ જો મારી ગુણિયું નહીં અને તારી હિંડોળા ખાટે નહીં, હાલ આપણે ડામચીએ ચડી મધુરજની ના મોવાળા તોડીએ. એ હાલો આપણે તો એક જ ધંધાદારી. દલાલ શેઠ, ધંધામાં કોઈ સંબંધ નથી. અને આજ દિવસ સુધી તો તમે અમને લૂંટતા જ આવ્યા છો ને, આજે હું તમને નહીં છોડું. ધંધામાં કોઈ સંબંધ નથી. વીર રામદેવજી, બેન સગુણાના વીર, ક્યાં છો હિન્દવા વીર? તારા દર્શને આવનાર જો આ માર્ગમાં લૂંટાશે, એમના માથા વડાશે, તો તારી જાત્રાએ કોણ આવશે? હે નિજાધારી નાથ, મારી લાજ રાખજો. ભક્તોને રણઝાડનાર મારો શ્રાપ છે, તને શરીરે કોળ ફૂટી નીકળશે. દલા શેઠ, ઉભા થાઓ. Hi, Hi.
ठुडनी भईले शरण समाविले खम्मा खम्मा हो आज मालरा कुमरिया खम्मा खम्मा हो आज मालरा कुमरिया बाबा तूने पूजे मार बाट पूजे मारू में बाट हो होगी लूड़ी गुजरात रे आज मालरा कुमरिया खम्मा खम्मा हो आज मालरा कुमरिया खम्मा खम्मा हो आज मालरा कुमरिया रामदेव पीर नो जय। जाने या जाने मारा थी कहीं भूल थी गए तो मने माफ करी दे जो। रामदेव पीर नो जय। रामदेव पीर नो जय। राम बोलो रामदेव पीर नो जय। बोलो नकलंग नेजा धारी नो जय। बोलो हिंदवा पीर नो जय। भाई वाह, तो जो भी पड़छे पीर नी पिराई। चलो कसोटी करिए हिंदवा पीर नी। या अल्लाह, लीली धजा, हिमा चांद, अरे भाई कौन छे तमारा हिंदवा पीर, रामा पीर, एमने कहो हमें एमने मळवा आव्या छे। पधारो पधारो पीर जी, आवो। अरे भाई आ शेनो उत्सव छे? बाबा आ मंडप छे, अलखनो उत्सव छे। अने आ मंडप नी छत्र छाया मा 18 वर्ण एक थई अलखना खाविन अल्लाहना गुण गाय छे। अच्छा, अलखना खाविन ना अल्लाहना गुण गाय छे? अरे सुना सुना तुमने, आ छत्रनी छाया नीचे अलखना खाविन ना अल्लाहना गुण गाय छे, ये कैसे हो सकता है? अस्सलाम वालेकुम बाबा। वालेकुम सलाम। पधारो पीर जी। डाली भाई आसन बिछाओ।
अरे आ सवा गज जाजम पर अमे पांच पीर केवी रीते बेसी शकीए? आप रामदेव पीर, हिंदवा पीर? पीर कहो या फकीर कहो, हिंदू कहो या मुसलमान कहो, ए आ धजामा छे, आ नेजामा छे। आ तो थई आधार वगर नी दलील, सचोट प्रमाण आपीने समझावो। सचोट प्रमाण आना थी कयू हशे के बाबा? जेना जमीन आसमान एक छे, अन्न अने पाणी एक छे। पीर जी, एने कोई धर्म कोई ईमान जुदा करी शके? रामदेव, आ तो बधी शब्दों नी माया जाळ छे। धरती अने आकाश एक छे, अन्न अने पाणी एक छे, परंतु एना खानारा ने पीनारा जुदा जुदा छे। सच बात, सच कहू पंडित जी। अम्मा अहीं आवो तो। बेन, मारी पासे आवो। केवा छो अम्मा? मुसलमान। बेन, तमे केवा छो? हिंदू। आ बाळको तमारा छे? लो पूछो पीरजी। पंडित, आ बाळको ने पूछो के हिंदू छे के मुसलमान, एमनो धर्म अने ईमान शू छे। आ मानवी छे बाबा। मानवी कदी हिंदू के मुसलमान होई शके? पीर, रामदेव पीर, हिंदवा पीर। रामदेव, डाली भाई प्रसाद आपो। लो पंडित जी। आ धरती माथे नो मारू कर्तव्य पूरु थयु। हवे मारे द्वारका पाछा जवुज रह्यु। बाबा, धरती अने आकाशना सीमाडानी आर पार नजर मांडी नो उभा छो? हाँ डाली भाई, संसार नी ममता नी चौपाटना सोकठानी बाजी संकेली ने आतमनी पांखे उड़ी जवानो समय आवी गयो। आशीर्वाद आपो मां। राम, रामदेव, हूँ तो ए आशाए मां ने मळवा आव्यो हतो के मां कहशे के खमा मारा लाल, तारी छेल्ली विदायना मोंगा अवसर ने हूँ मोती वधावीश। मां, मारा लगन गीत गानारी मां मारी विदायना वधामणा नहीं गाए? दीकरा, एवी ते कई मां होय जे दीकरानी वसमी विदायना वधामणा गाए? रामदेव नी मां। मां छोरू ने खोळे थी अळगो करी पाणा मां सुवाड़े तो एनो आत्म मान तो नथी रामदेव, एटले तो ए पाणा नी दोरी हाथ मां राखी हालडू गावाने बाने पारणू रेडू मुक्ति नथी मारा लाल। तमारा राम ने आमज विदाय आपशो मां? खरा आंसू बातु बंधावी ने आशीर्वाद नु एकाद संभाळणू नथी आपू? राम, मां, माता, मारी आंखों मां मां ना हस्ता चेहरा ना अणसार ना भंडार भरी दियो। मां, भंडार भरी दियो। एक वक्त कही दियो के राम आ आंगणे ते अवतार धारण कर्यो त्यारे जे मां ना हय्य हरख हतो एना करता है वधारे सवायो आनंद
આજે તારી વિદાયનો સમય છે. રામ, રામૈયા, અયો આ નથી પડતું રામ, અયો આ નથી પડતું. નાથ, સ્વામીનાથ. નેતલ દે, રામદેવની રાણીને શોભે એવી જ ધીરજ ધરીને ઉભા છો. મને તો એમ કે છેલ્લી વિદાય વેળાએ તમારી આંખોમાં આંસુનો સમંદર છલકતો હશે. ધન્ય અલખ અવતારી, ધન્ય. હૈયાના હારના સુહાગના શણગારની એકાદ ઘૂઘરી તૂટી પડે તોય નારીનું હૈયું અમંગળના અણસારે ચીસ પાડી ઉઠે ત્યારે મારા સુહાગનો શણગાર, આયખાનું આભરણ સદાને માટે સામે ચાલીને વિજોગની આગમાં થકેલીને વિદાય માગવા આવ્યા છો? નેતલ દે, આમ ન ધારી મૂકીને ન જવાય નાથ, આમ ન જવાય. ગુરુદેવ, આજ્ઞા આપો એટલે વાયક લખાય. આજ્ઞા અલખ નહીં, લખો કંકોત્રી. તો લખો, ભાદરવા સુદ નોમ ને દિવસે સૌ સંતો ભક્તો જતી સતી ગદ ગંગા રણુજા પધારજો. રામદેવને છેલ્લા દર્શન દેવા, આખરના પાય લાગણ અને જુહારને ઝીલવા સૌને વાયક છે. રામ, મારા રામ. રામદેવના બાપુ તરીકેનું બિરુદ સંભાળો બાપુ. કંકોત્રી પર કેસરના છાંટણા છાંટો. રામ, મારા રામ. સંસારનો તારણહાર આજે બાપના ખોળેથી વિદાય લઈ રહ્યો છે. રામદેવના જીવનમાં તારું એ નામ જોડાયેલું રહેશે. તું, ધજા અને શ્રીફળ તને એ ચડશે. બાપા, આવા સમયે તો રામૈયાના ગુણ ગવાય. પાણીમાં પીરના વડામણાની ગંગા વહેતી કરાય. ડાલીભાઈ, મારા આધાર, અલગ ધણી. પાટીહરજી, તમે તો ધર્મની ધજાના મેરુ છો. તમે જો ભાંગી પડશો તો આ ધજા કોના આધારે ફરકતી રહેશે? મારા તો તમે ધર્મ, ધ્યાન, જ્ઞાન, સ્વર્ગ, સાધના બધું જ તમારા ચરણોમાં છે. મારા નાથ, રામદેવ સદાય તમારી સાથે હશે, તમારી વાણીમાં એનો વાસ હશે. પરલોકે આજા
डाली भाई आखा रणुजामा एक तमारी आंखों में आनंद नु तेज जड़ाड़ी रहूं छे तमारा मौन माए मने मंगल गीत संभळाय छे शबदा ना मुट्ठी एक मोती साचवी राख्या छे छेल्ली पड़े मारा रामैया ना वधामणा माटे बोलो रामदेव पीर नो जय रामदेव पीर नो जय रामदेव पीर नो આ સમાધિ સ્થાન તો મારું છે ડાલીભાઈ આપેલું વચન યાદ કરો પીરજી એક અટકડીએ મારાથી અળગાના રહેતા રામ જ્યાં જાઓ ત્યાં તમારી ડાલીને તમારા પગલે પગલા મંડાવજો ભલે બેના આ મારું રામદેવનું વચન છે ડાલીભાઈ આ સમાધિ સ્થાન તમારું છે એની સાબિતી શી છે ડાલીભાઈ આ સમાધિ સ્થાનમાંથી કાંસી કચોડું અને માથું ગૂંથવાના ફૂંકતા નીકળે તો માનજો કે આ મારું સમાધિ સ્થાન છે ભલે ગત ગંગા દે જો ફરમાન સત નિર્વાણ ગત ગંગા દે જો ફરમાન